हेलो एवरीवन, वेलकम टू अश्वमेघ विद्यालय। माई सेल्फ दोसे। तो मित्रों, आज वीडियो में आप स्टैंडर्ड सेवंथ यूनिट 4 एक्टिविटी 5 विषय अभ्यास करूँ। तो चलो जो है शू आप एक्टिविटी 5। रेखांकित शब्द नो अर्थ शोधी तेना सामेना खाना में राइट मार्क करो। हवे जे आपेला छे अहीं खाना जो एमां आपणे राइट मार्क करवाना छे। जे रेखांकित एटले के जे अंडरलाइन वर्ड छे एना रिलेटेड वर्ड અહીં આપણને એક આપવામાં આવ્યું હશે, તે એક કયું છે તે આપણે શોધીને ત્યાં રાઇટ માર્ક કરવાનું છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ધ ઈગલ કેન સી વેરી ફાર, ઇટ હેઝ શાર્પ આઈઝ। તો શાર્પ, ઈગલ દૂર સુધી જોઈ શકે છે। ઇટ હેઝ અ શાર્પ આઈઝ, એની આઈઝ કેવી હોય છે? એકદમ શાર્પ। તો શાર્પ માટે બીજો વર્ડ આપણે યુઝ કરીએ તો બિગ, પાવરફુલ અને બ્યુટિફુલ। તે એમાંથી કયો હોઈ શકે? શાર્પનો મિનિંગ બિગ હોય? ના। શાર્પનો મિનિંગ પાવરફુલ? હા। શાર્પનો મિનિંગ બ્યુટિફુલ? ના। તો પાવરફુલ આન્સર છે। હવે નંબર 2, વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ। વી હોપ, હોપ એટલે એક ઈચ્છા, હોપ એટલે કે એક ઈચ્છા। તો ઝૂ વિઝિટ કરવાની ઈચ્છા હતી, બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ, પરંતુ અમે મ્યુઝિયમ વિઝિટ કરી આવ્યા હતા, વિઝિટ કરી હતી। તો હોપનો મિનિંગ શું થઈ શકે? હોપનો બીજો અર્થ હોઈ શકે વોક, જમ્પ કે વોન્ટેડ। તો આવશે, શું આવશે? વોન્ટેડ। ત્યારબાદ નંબર 3, There is a strong wind, the leaves of the tree are shaking. તો શેકિંગ નો બીજો મિનિંગ મેકિંગ સાઉન્ડ, ફ્લાઇંગ, મૂવિંગ। શું આવશે? મૂવિંગ, શેકિંગ, મૂવિંગ। રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય। રેખાંકિત શબ્દ છે સ્પેશિયલ પાવર। તો સ્પેશિયલ પાવર માટે બીજો કયો વર્ડ આપણે લઈ શકીએ? એક્સ્ટ્રા કેપેસિટી, લાઇકબળ કે ગુડ બોય। તો આવશે એક્સ્ટ્રા કેપેસિટી, એટલે કે સ્પેશિયલ પાવર। નંબર 5, ધ વોટર ટર્ન ઇન ટુ આઈસ। તો હવે એના માટે જુઓ ચેન્જ ઇન ટુ, ત્યારબાદ છે ડ્રેન્ક અને એટ। તો શું આવશે? ચેન્જ ઇન ટુ, ઓકે। તો આ હતી આપણી એક્ટિવિટી 5 જે અહીં કમ્પ્લીટ થાય છે। હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 6 કમ્પ્લીટ કરીશું। તો આ રીતે તમારી વર્કબુકની અંદર બધા જ આન્સર ટીક કરીને તમારે બુક રેડી કરવાની છે, કે ને સમજવાનું પણ છે કે કયો વર્ડનું કયું મિનિંગ થાય છે, કયા રેખાંકિત શબ્દનો કયો અર્થ થાય છે, કે સો બાય બાય, ટેક કેર, થેન્ક યુ।